રાજ્યમાં નકલી અધિકારીઓ ઝડપવાનો સિલસિલો યથાવત છે. અરવલ્લીના બાયડમાં સાઠંબા ગામેથી નકલી એસડીએમ ઝડપાયો છે. ઇન્દ્રાણ ગામે રાયોડિંગના ગુનાની પોલીસ પૂછપરછ વખતે ખોટી ઓળખ આપી હતી. આરોપીએ આયકાર્ડ દર્શાવી પોતે એસડીએમ હોવાનું નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ પોલીસે પ્રકાશ નાઈ નામની શખ્સની અટકાયત કરી હતી. સમગ્ર રાજ્યમાં નકલીનો ખેલ ચાલી રહ્યો છે. ક્યારેક નકલી કચેરી, નકલી ટોલ, નકલી અધિકારી પકડાતા હોય છે, પણ આના પર ક્યારેક રોક લાગતી હોય તેવું જોવા નથી મળ્યું. દિવસે ને દિવસે આવા કિસ્સાઓ વધતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં પહેલાં કથિત સિંચાઈ વિભાગની કચેરી મળી અને ત્યારે હવે એક નકલી અધિકારી મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. અધિકારી પણ નાનો નહીં, પણ ડેપ્યુટી કલેક્ટર હોવાનું બહાર આવ્યું છે. 2 મહિના અગાઉ ઇન્દ્રાણ ગામે રાયોટિંગના ગુના અંગે પોલીસ તપાસ અર્થે ગઈ હતી ત્યારે પ્રકાશ નાઈએ પોતાની ઓળખાણ એસડીએમ તરીકે આપી હતી. ત્યારે પોલીસે ખરાઈ માટે દસ્તાવેજ માંગ્યા હતા. આરોપીએ આયકાર્ડની નકલ આપી હતી, જેની ખરાઈ કરવા માટે પોલીસે તેને નડિયાદ મોકલી હતી. ત્યારે નડિયાદ જિલ્લા સેવા સદનથી જવાબ આપ્યો કે પ્રકાશ નાઈ નામનો કોઈ પણ વ્યક્તિ નથી, જેથી તેનો ભાંડો ફૂટી ગયો હતો. આથી પોલીસે ખરાઈ કર્યા બાદ આ શખ્સને પકડવાની તજવીજ શરૂ કરી હતી. ત્યારે ગત મોડી સાંજના સુમારે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કાળા કાંચવાળી ગાડી આવતા જ તેને ઊભી રાખી નામ પૂછતા આરોપીએ પોતાની ઓળખાણ એસડીએમ તરીકે આપી હતી. ત્યારે ઝડપાયેલા શખ્સે રાજ્યના કેટલાય વિસ્તારોમાં તેની નકલી ઓળખાણ ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી હશે તે સવાલ છે. અને એટલું જ નહીં, નકલી ડેપ્યુટી કલેક્ટરની ઓળખાણ આપી કેવા કેવા કાર્યો કર્યા છે તે પણ તપાસનો વિષય છે. ગયા 2 મહિનામાં અરવલ્લી જિલ્લાના સાઠંબા પોલીસ સ્ટેશન ખાતે ક્રોસ રાયોટિંગના 2 ગુના દાખલ થયેલા, જેમાં એક ગુનો હતો. એમાં ફરિયાદી તરીકે પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈ એમના પત્ની ફરિયાદી હતા અને એની ક્રોસ જે કમ્પ્લેન હતી એમાં એ પોતે આરોપી તરીકે હતા. આ ગુનાની તપાસ દરમિયાન જ્યારે લોકલ પોલીસ દ્વારા એમને પૂછપરછ માટે ત્યાં બોલાવવામાં આવેલા ત્યારે આ જે પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈ છે, જે પોતે ઇન્દ્રાણ ગામના રહેવાસી છે, એમણે પોતે એસડીએમ તરીકે નડિયાદ સેવા સદન ખાતે નોકરી કરતા હોવાનું જણાવેલું અને એમનું એક આઈકાર્ડ રજૂ કરેલું, જે અનુસંધાને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને સંબંધિત કચેરીમાંથી આ નામની વ્યક્તિ કોઈ એસડીએમ તરીકે ત્યાં નોકરી કરે છે કે કેમ એ અનુસંધાને ત્યાંથી માહિતી મંગાવેલી અને સંબંધિત કચેરી તરફથી એવું સ્પષ્ટ જણાવવામાં આવેલું કે આ નામની વ્યક્તિ કોઈપણ હોદ્દા ઉપર ત્યાં કોઈ ફરજ બજાવતી નથી. જે અનુસંધાને ગઈકાલે આ જે આરોપી છે એમના વિરુદ્ધ સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે આરોપી છે એમને ધોરણસર અટક કરવામાં આવેલા છે અને આજરોજ તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવશે. સાહેબ, આ ડુપ્લિકેટ કાર્ડનો ઉપયોગ કેટલા સમયથી કરતા હોય એવું કોઈ પ્રાથમિક પૂછપરછમાં? 2019-21 દરમિયાન પોતે પાટણ ખાતે એસડીએમ તરીકે ડીએસઓમાં ફરજ બજાવતા હતા એવું એણે જણાવેલું પૂછપરછ દરમિયાન, અને ત્યારબાદ અહીંયા નડિયાદ સેવા સદન ખાતે એસડીએમ તરીકે પોતે ફરજ બજાવતા હોવાનું તેઓએ જણાવેલું છે. આ જે એમણે ડુપ્લિકેટ આઈકાર્ડ બનાવેલું છે એ કઈ રીતે બનાવ્યું છે, કયા સંજોગોમાં કોની મદદથી બનાવ્યું છે એ બાબતે અત્યારે ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે.